સારું થયું દીકરા તું આવી ગયો. પણ આમ અચાનક કેવી રીતે આવ્યો? હું બધું જ સમજાવું છું. બેટા તારા દાદા? દાદી મને બધી જ ખબર છે. તમે ચિંતા ના કરો, દાદુને કઈ જ નહીં થાય. તમે અંદર ચાલો. ચાલો બેટા, તારા દાદા આવ, મને પોલીસ સ્ટેશન જવું પડે. એ ત્યાં સાવ એકલા છે. તું ગમે તે રીતે એમને છોડાવીને લઈ આવ. એમણે કઈ નથી કર્યું. દાદી તમે ચિંતા ના કરો, હું આવી ગયો છું ને, દાદુને કઈ નહીં થાય. પણ બેટા રાશિ ક્યાં છે? માં તમારો જેવો મેસેજ આવ્યો એવો તરત હું ત્યાંથી નીકળી ગયો અને ઇમરજન્સીમાં મને ફ્લાઇટની બે ટિકિટ મળી ના. અને મારે રાશિને હેરાન નહોતા કરવા, એટલે મારો એક ફ્રેન્ડ ત્યાં રહે છે, તો રાશિ એમના ત્યાં જ છે. ત્યાં વાળી તારો કયો દોસ્તાર છે? મારો એક સ્કૂલ ફ્રેન્ડ છે, એ ત્યાં વર્ષોથી સેટલ છે અને એમના ત્યાં કોઈ જ વાંધો નથી. બેટા તું તારા દાદાને ક્યારે છોડાવીને લઈ આવીશ? બસ હમણાં જ જાઉં છું. પણ તમે લોકો મને એ કહો કે થયું છે શું? બેટા એમાં એવું થયું ને કે પપ્પાના ખાતામાં કોઈએ 50 કરોડ રૂપિયા ડિપોઝિટ કરાવી દીધા. અને પછી હમણાં સાઈડ પર એક કારીગરનો એક્સિડન્ટ થઈ ગયો છે. એની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. પ્રાઇવેટ હોસ્પિટલવાળાએ કીધું કે 25 લાખ રૂપિયા ડિપોઝિટ ભરો, પછી સારવાર શરૂ કરીએ. તમે એક કામ કરો, અત્યારે ખાતામાંથી 25 લાખ રૂપિયા ઉપાડી લો. ફ્રોડ અને હેકિંગના ગુનામાં તમને અરેસ્ટ કરવા આવ્યો છું. આ બધી મારી જ ભૂલ છે. મેં જ એમને સલાહ આપી આવું કરવાની, એ અને સુવર્ણા તો ના જ પાડી રહ્યા હતા કે કોઈના રૂપિયા આવી રીતે ના લેવાય. પણ તારા દાદા ભલું કરવા ગયા, એમાં બધું થઈ ગયું. દાદી તમે કઈ જ ખોટું નથી કર્યું અને તમે બિલકુલ ચિંતા ના કરો, હું હમણાં જ પોલીસ સ્ટેશન જાઉં છું. બેટા તું પપ્પાને પાછા તો લઈને આવીશ ને? દાદી, માં, તમારો દીકરો પાછો આવી ગયો છે ને, હવે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અને 24 કલાકમાં દાદુ આપણી સાથે આપણા ઘરમાં હશે અને આ તમારા દીકરાનું તમને વચન છે. તમે કોણ છો? અરે તું દીકરા અરમાન છે ને? મેં તમને પૂછ્યું એનો જવાબ નથી આપ્યો તમે. તમે કોણ છો? બેટા એ તારા ફુવા છે. શું? હા, બંસરીબેનના હસબન્ડ. અરે આ કેવી રીતે પોસિબલ છે? અને એક મિનિટ, તમે અત્યાર સુધી ક્યાં હતા અને અચાનકથી તમે અહીંયા આવી ગયા? બેટા આ બધી બહુ લાંબી વાત છે, હું તને શાંતિથી કહીશ. બેટા હું પણ તારા ફોઈને જ શોધતો હતો. કેમ શોધતા હતા? એ બધું હું તને પછી સમજાવીશ, અત્યારે મહત્વનું એ નથી. પહેલા મારી એક વાત સાંભળ. મેં એક મોટા એડવોકેટ સાથે વાત કરી લીધી છે. દાદુને 1-2 કલાકમાં જામીન મળી જશે. તો પછી તારે એમને લઈને જ આવવા જોઈએ ને. માં હું એમને લઈને જ આવત, પણ ઇન્સ્પેક્ટર સરને કંઈક પૂછપરછ કરવી હતી એટલે એમને મને કહ્યું કે તું પછી આવજે. અરમાન તને ખબર છે દાદાએ બેંકમાંથી 25 લાખ ઉપાડ્યા હતા? આઈ નો થેટ. અને ઇન્સ્પેક્ટર સર સાથે મારી વાત થઈ ગઈ છે અને બધી જ વાત હું જાણું છું. અને એ 25 લાખ રૂપિયા હું હમણાં દાદાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરું છું. કોઈ ચોક્સી એન્ડ સન્સ કરીને કંપની છે, હોંગકોંગની કંપની છે. હવે એ લોકોના અકાઉન્ટમાંથી દાદાના અકાઉન્ટમાં 50 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે અને એ લોકોએ દાદા પર કમ્પ્લેન કરી છે. બેટા હવે શું થશે? મને તો બહુ ચિંતા થાય છે. અરે માં ચિંતા શું કામ કરવાની, જ્યારે આપણે એ રૂપિયા વાપર્યા જ નથી તો ડરવાની કોઈ વાત જ નથી. હા, અરમાનની વાત સાચી છે. મારી પણ એડવોકેટ સાથે વાત થઈ છે, એમણે પણ મને 2-3 પોઈન્ટ્સ કહ્યા છે. માં મારે સૌથી પહેલા બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવા પડશે, તો હું મારા રૂમમાં જઉં. હા રાશિ, ડોન્ટ વરી, અહીંયા બધું જ ઓલરાઈટ છે.
અને દાદુની તબિયત પણ એકદમ ફાઇન છે, અને હવે એમને જેલમાં પણ નહીં જવું પડે, એટલે તમે બિલકુલ ચિંતા ના કરશો. ઓકે, હા, સાંજની ફ્લાઇટમાં હું પાછો આવું છું, પણ ત્યાં સુધી તમારે એકલા રહેવું પડશે. કોણ છે? રાશિબેન છે? હા, લાવો મને તો વાત કરાવો. જુઓ ને રાશિ, હું જ્યારે તમારી સાથે વાત કરતો હોઉં છું ને ત્યારે જ આ મિતુભાઈ આવીને ટપકી જાય છે. તમને યાદ છે જ્યારે મેં તમને પ્રપોઝ કર્યું હતું ને ત્યારે પણ આ મિતુભાઈ આવી ગયા હતા. ગુલાબ કેમ? આ મિતુએ મને કહ્યું હતું કે તમારે ગુલકંદ બનાવવું છે, એટલે હું લઈને જાઓ. જાઓ, મેં આવું ક્યારે કર્યું? તું અહીંયા શું કરે છે? જા. હા, હું જાઉં છું, પણ હું તો એ પૂછવા માટે આવ્યો છું કે તમારે રાશિબેનને જે કહેવાનું હતું એ કીધું? ના ના, મને કંઈ નથી કીધું. શું કહ્યું હતું તમારે? ઓ ભાઈ, તું જાને. અરે તમે મને તો વાત કરવા દો. નથી કરવા દેવી વાત. રાશિબેન કેમ છો? અરમાનભાઈ આ બધી વાતો યાદ રાખે છે. અમે તમારી યાદ શક્તિ પાછી લાવવામાં કેટલી મદદ કરી હતી એ તો યાદ જ નથી રાખતા. આ બધી વાતો કરવાની છે? હા રાશિ, હું તમને થોડીક વારમાં ફોન કરું. હા, બાય. તું જઈને જોઈએ કે દાદુ ફ્રેશ થઈ ગયા કે નહીં. યસ બેટા, હું એકદમ ફ્રેશ થઈ ગયો છું. ગ્રેટ, તો ચાલો સૌથી પહેલા આપણે ચોક્સી એન્ડ સન્સના પૈસા પાછા આપી દઈએ. હા, સૌથી પહેલા એ જ કામ કરીએ. બેસો દાદુ, આમાં તમે તમારી બેંક ડિટેલ્સ લોગ ઇન કરી દો. લો. આશુ, મારા ખાતામાં પૈસા જ નથી. ક્યાં ગયા બધા રૂપિયા? અરે બિંદિયા, તું હજી પણ ડરી રહી છે મારાથી? હા, મેં તને કઈ કર્યું પણ નથી, એ તું આવું કેમ વિચારે છે? તું ભૂલી ગઈ આપણે બંને એકબીજાને કેટલો પ્રેમ કરતા હતા અને હજી પણ કેટલો પ્રેમ કરીએ છીએ? અને અરમાન સાથે તે આજે કેવું વર્તન કર્યું એને વિચારને તારા આ વર્તનથી કેટલું દુઃખ થયું હશે? અરમાન જો ને, આ તારા ફોઈ સાથે હું વાત કરું છું એમાં પણ એ ગભરાઈ જાય છે. હજુ કપડાં પણ બધા નીચે પાડી દીધા. મેં કહ્યું કે ભૂલો તો થયા કરે, એમાં ચિંતા નહીં કરવાની. એને બિંદિયા, હું માફી માંગવા આવ્યો છું. મેં તમારી સાથે જે નીચે વર્તન કર્યું એના માટે. અરે તું હજી પણ એ જ વાત લઈને બેઠો છે? અરે હું તો ક્યારનો ભૂલી ગયો. ભલે, પણ હું નથી ભૂલ્યો, કારણ કે ભૂલ મેં કરી છે. સારું, હવે એ બધી વાત છોડ. મને એમ કે તારી વાઈફ ક્યારે આવવાની છે? રાશિ રિક્ષાવાળી, એ જ નામ છે ને તારી વાઈફનું? હા, બસ આજે રાતની ફ્લાઇટમાં એમને લેવા જ જાઉં છું, અને ત્યાં સુધી તમે મારા ફૂલનું ધ્યાન રાખજો. પછી શેની ચિંતા? હે ને બિંદુ,